36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં બોક્સિંગની રમત યોજાવાની છે. બોક્સિંગમાં ભાગ લેનારા સ્પર્ધકોની તૈયારીઓ જોમ સાથે ચાલી રહી છે. દરેક સ્પર્ધકોના કોચ અને સ્પર્ધકો પ્રેક્ટિસ કરીને પરસેવો પાડી રહ્યા છે. સરકારે તેમને જરૂરિયાતની તમામ સુવિધાઓ પૂરી પાડી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે. ગુજરાત માટે આ ગર્વની ક્ષણ છે કે રાજ્ય નેશનલ લેવલ ગેમ્સનું યજમાન બન્યું છે અને આ ક્ષણે ગુજરાતના ખેલાડીઓને પોતાના ઘર આંગણે રહીને બોક્સિંગ રમવાનો મોકો મળી રહ્યો છે, ત્યારે વધુને વધુ ગોલ્ડ મેડલ અપાવવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે. બોક્સિંગના ખેલાડીઓને સિસ્ટમેટિક ટ્રેનિંગ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે અને તે જ અનુરૂપ તમામ સ્પર્ધકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્પર્ધકોને સરકારે બેસ્ટ એ ગ્રેડના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. ગુજરાતના ખેલાડીઓની સાથે સાથે ગુજરાતીઓમાં પણ એનો ઉત્સાહ છે. આ ઉત્સાહને ટકાવી રાખવા અને ગુજરાતને વધુમાં વધુ મેડલ જીતવા માટે સ્પર્ધકો મહેનત કરી રહ્યા છે. पिछले 6 साल से बॉक्सिंग कर रहा हूँ और मैं नेशनल 3 बार नेशनल खेल चुका हूँ. एक बार क्वार्टर फाइनल रह चुका हूँ और ऑल इंडिया यूनिवर्सिटी में मेरा ब्रॉन्ज मेडल है और वेस्ट जोन में गोल्ड मेडलिस्ट हूँ मैं. और पिछले 15 दिन से मैं इधर SHG ने जो हमें प्रोवाइड किया है, कैंप चल रहा है हमारा, 1.5 महीने का कैंप है. इधर मैं प्रैक्टिस कर रहा हूँ और काफ़ी इधर बाहर से कोच बुलाए गए हैं, एक्सपर्ट कोच बुलाए गए हैं और काफ़ी हमें फैसिलिटीज़ प्रोवाइड की जा रही है. इधर अच्छी ट्रेनिंग हो रही है हमारी और हम काफ़ी खुशी है कि हमें ऐसी ट्रेनिंग मिल रही है और हमारा बहुत उत्साह ज़्यादा है. अभी अंदर सब जोश से भरे पड़े हैं कि इस बार मेडल देना है हमें, गुजरात में है. तो आ अपना सब माटे गर्व नी बात छे के 36 नेशनल गेम्स गुजरात होस्ट करी रह्यु छे. तो आना माटे जितला भी खिलाड़ियों छे एना माटे बहुत ज प्राउड नी बात छे के गुजरात में ज पोताना घर में रही ने कॉम्पिटिशन रमवानो मौको मळशे અને આના માટે આપણા સૌમાં એક અલગ જ ઉત્સાહ, એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. હું મારું કહેવા જાઉં તો હું લાસ્ટ 2017થી બોક્સિંગથી જોડાયેલી છું. જેમ કે શ્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભનું આયોજન કર્યું હતું તો એમાં જ મારો પ્લેટફોર્મ મને ત્યાંથી જ મળ્યું છે. તો મેં 2017થી બોક્સિંગની શરૂઆત કરી છે અને મને એનું આગળ રિઝલ્ટ પણ મળ્યું છે અને હું ગુજરાતને હવે નેશનલ ગેમ્સમાં રિપ્રેઝેન્ટ કરવા જઈશ. 36 નેશનલ ગેમ્સ માટે SHG દ્વારા અને અમારા ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશન દ્વારા અહીંયા એક નેશનલ ગેમ્સમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે કેમ્પમાં અમને બધી સુવિધાઓ મળે છે, ખાવા પીવાની, ફિઝિયોની, રહેવાની. તે ઉપરાંત અમને ખાવામાં એક પ્રોટીન, પછી ફાઈબર અને બોડી રિક્વાયર્ડ ફૂડ બધું અમને અહીંયાથી જ મળે છે અને અમારી હેલ્થનું પણ અહીંયા બહુ ધ્યાન રખાય છે. બહુ જ્યાદા આત્મવિશ્વાસ છે ક્યુંકિ જો એ ટુર્નામેન્ટ હૈ વો હોમ ગ્રાઉન્ડ મેં હોને વાલા હૈ ઓર જો એક હોમ ગ્રાઉન્ડ કા અલગ સે જો મોટિવેશન બચ્ચો કે અંદર હૈ વો અલગ સે હૈ તો જો ખિલાડી હૈ વો બહુ આત્મવિશ્વાસ હૈ કે વો પક્કા ગુજરાત કો નેશનલ ગેમ્સ સે મેડલ દિલાએંગે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.